सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण आजनो दिवस पवित्र रक्षाबंधनों पर्व छे श्रावण सुधी पूनमनो दिवस बड़ेवना नाम थी प्रख्यात छे आजना दिवसे बेन भाई ने राखड़ी बांधे आव लोकनी अंदर प्रचलित छे आजे भाग्यशाड़ी आपड़े बधा एटला माटे छीए कि आपने रक्षा महाराजनी प्रसादीनी पूज्यपाद गुरुजीना हाथे बांधवा मळी आ श्रावण पूर्णिमा समग्र भारतवर्षनी अंदर रक्षाबंधनना पवित्र पर्व तरीके उजवाय छे आनी पाछळ घणी बधी कथाओ छे आजनो आ दिवस छे ते टूंकनी अंदर एनो परिचय लई पछी आपणे हरिचरित्रनो सागरनी कथानी अंदर प्रवेश करीशुं देव दानवोनो 12 वर्ष सुधी महासंग्राम थयेलो भविष्य पुराणनी अंदर आ कथा छे दानवोए इंद्र सहित सर्व देवोने जीती लीधा छतां पण इंद्र तमाम देवोने फरीथी दानवो साथे युद्ध करवा माटे लईने तत्पर थया कि दानवो साथे फरीथी युद्ध करवुं छे ए समय इंद्रानीए पोताना पति इंद्रने रक्षा बांधेली त्यारथी आ पर्वनो महिमा वधेलो छे आवी एक कथा छे महाभारतनी अंदर कथा छे कुंताजीए अर्जुन पुत्र अभिमन्युने अमर रक्षा बांधेली अने एना द्वारा अभिमन्युनी कीर्ति भारतवर्षनी अंदर प्रचलित छे એ પણ એક કથા છે સૌથી અગત્યની જે કથા બલિ રાજા એને જ્યારે ભગવાનને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું અને ભગવાન એમના બંધનમાં આવ્યા લક્ષ્મીજી મૂંઝાયા કારણ કે ભગવાન બલિ રાજાના દરવાજે ઊભા રહી ગયા ચોકી કરવા અને ત્યારે લક્ષ્મીજીએ બલિ રાજાને જઈ રાખડી બાંધી બલિ રાજાએ કીધું કે માગ બેન શું જોઈએ ત્યારે લક્ષ્મીજીએ કીધું મારે તો વગર વિધવા થયે વિધવા જેવું થઈ ગયું છે શું કારણ ત્યારે પોતાનું કારણ દર્શાવ્યું દુઃખ દર્શાવ્યું અને ત્યાર પછી બલિ રાજાએ ભગવાન પાસે માંગણી કરીને 3-4 મહિનાના વારા બ્રહ્મા વિષ્ણુ અને શિવના કર્યા એ બલિ રાજા એને પોતાનું આત્મનિવેદન કરીને ભગવાનને અખંડ પોતાના દ્વારે ઊભા રાખી દીધા શ્રીજી મહારાજ પણ વચનામૃતની અંદર બલિ રાજાની વાત કરી છે પ્રથમના 60માં કે બલિ રાજા તો એકવાર પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું ભગવાન અખંડ એની રક્ષામાં ઊભા છે એ બલિની જેમ આત્મનિવેદન ભક્તિ કરવી એનો આ ઉત્સવ એટલે આને બળેવ કહે છે બલિ ઈવ એટલે બળેવ કહેવાય આજના દિવસે ભગવાનના 24 અવતારમાંના 4th અવતાર હયગ્રીવ અવતાર એનું પણ પ્રાગટ્ય આજના દિવસે છે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોઢ્યા હતા અને એમના કાનના મેલમાંથી મધુને કૈટબ નામના 2 દૈત્યો ઉત્પન્ન થયા બ્રહ્માને મારવા દોડ્યા બ્રહ્માજી ભગવાન વિષ્ણુના શરણે ગયા
ત્યારે હયગ્રીવ અવતાર ભગવાને ધારણ કર્યો. 50,000 વર્ષ સુધી યુદ્ધ થયું એ બે દૈત્યો સાથે, તો પણ એનો અંત ન આવ્યો. ત્યારે ભગવાને પૂછ્યું, ભગવાનની સુરવીરતા જોઈને બધા ખુશ થઈ ગયા બે અસુરો. એટલે એમણે ભગવાનને કહ્યું, માગ માગ, જે માગે તે આપીએ. અને ત્યારે ભગવાને કહ્યું, તમારું મોત કેમ થાય એ કહો, તમે મરો કેમ. અને ત્યારે વિષ્ણુ ભગવાનની ચારે બાજુ જળ હતું, તેથી એ લોકોએ એવું માગ્યું કે ભીનું ભેજવાળું ન હોય તેવા સ્થળે અમારું મૃત્યુ સંભવિત છે. અને આ સાંભળીને ભગવાને પોતાના ખોળામાં લઈને સુદર્શન ચક્રથી બંને દૈત્યોનો વધ કર્યો, આમ એમનો ઉદ્ધાર કર્યો. એ રીતે પણ આ પર્વ પ્રચલિત છે. આજના દિવસે બેન ભાઈને રાખડી બાંધી બેન ભાઈ માટે એની કીર્તિ વધે, એનું મૃત્યુ સારું થાય. કોઈ અમરત્વ તો પામતું નથી આ દુનિયાની અંદર, આ પૃથ્વી પર જે આવે એનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ બેન આજે એક આ રાખડી બાંધીને, રક્ષા બાંધીને કેવી ભાવના વ્યક્ત કરે છે કે મારો ભાઈ છે એનું મૃત્યુ આવે ત્યાં સુધી એની કીર્તિ અને યશ વધતા રહે, એવી એક ભાવનાનું આ પર્વ. આજના દિવસે સમુદ્ર પૂજન પણ માછીમારો આદિ કરતા હોય છે, વેપારીઓ પણ સમુદ્ર પૂજન કરતા હોય છે. આવી રીતનું આ પર્વ છે. આપણે આ પર્વ અહીંયા આગળ આજે મહારાજની ઈચ્છાથી ગુરુજી વહેલા આવી ગયા એટલે અહીંયા આપણને બધાને લાભ મળ્યો. હજુ જે તમામ ભક્તો ઓનલાઈન કથા સાંભળે છે ન્યૂજર્સીમાં, આજુ તમામ ભક્તોને જન્માષ્ટમીના પર્વ ઉપર અહીંયા આગળ પૂજ્યપાદ ગુરુજી રક્ષા બાંધશે, અને જે કોઈ ભક્તોને અનુકૂળતા હોય એને આજે અને કાલે બંને દિવસ રક્ષા બાંધશે. આવો આગળ આપણે હરિચરિતાનુ સાગરની કથામાં પ્રવેશ કરીએ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતાનુ સાગર ગ્રંથની અંદર પૂર્વ 5મો અને તરંગ 53 એમાં છેલ્લે એમ કથા લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે શ્રીજી મહારાજ માનકુવાથી ભૂજ જવા માટે નીકળ્યા છે. અને જ્યારે માનકુવાથી ભૂજ જવા માટે શ્રીજી મહારાજ નીકળ્યા ત્યારે અદાભાઈ આદિ હરિભક્તો આગળ જઈને ત્યાંના હરિભક્તોને સમાચાર આપે છે, સુંદરજીભાઈ, હિરજીભાઈ વગેરેને. હવે આગળ લખે છે પૂર્વ 5મું તરંગ 54, હિરજીભાઈ બોલત બયે હરિ હે ત્યાગી અત્યંત, ધામ દોમન ગમત તેહી તીવ્ર ત્યાગ વરતંત, તાકી મરજી જોઈ કે અપને કરનો હેત, મરજી વિના કરીએ હિત તી ઉલતો હોત કુહેત, મરજી વિના કરીએ હિત અતિ ઉલટો હોત કુહેત. ત્યારે હિરજીભાઈએ સુંદરજીભાઈને કહ્યું, શ્રી હરિ તો અત્યંત ત્યાગી છે. સુંદરજીભાઈને જેવા સમાચાર મળ્યા કે પ્રભુ ભુજમાં પધારે છે, તુરંત દોડતા હિરજીભાઈ પાસે ગયા, ભાઈને જઈને સમાચાર આપ્યા કે આપણે ભગવાનના આગમન માટેની તૈયારીઓ કરવી જોઈએ. અને ત્યારે હિરજીભાઈ સુંદરજીભાઈને કહે છે, શ્રી હરિ તો અત્યંત ત્યાગી છે, તેમને બહુ ધામધૂમી ગમતી નથી, તેમને તો તીવ્ર ત્યાગ વર્તે છે. તેમની મરજી જોઈને આપણે હેત કરવું મરજી ન હોય, અને વધારે હેત કરવા જઈએ તો ઉલટાનું કુહેત થાય છે. રુચિ જોઈને વર્તે તો ભગવાન, ભગવાનના મોટા સંત એને આપણી ઉપર હેત થાય. રુચિ જોયા વિના જો આપણે એમની રુચિ ન પારખી શકીએ તો ભગવાન અને ભગવાનના મોટા સંતને આપણી ઉપર હેત ન થાય. ભગવાન અને ભગવાનના મોટા સંતને આપણી ઉપર હેત થાય એટલે આપણને ભગવાનમાં ને મોટા સંતમાં હેત થાય. સારંગપુર પ્રકરણનું બીજું વચનામૃત, ભગવાનની મૂર્તિમાં હેત થયાનો. માટે ભગવાનની અને ભગવાનના મોટા સંતની મરજીને જાણીને વર્તે તો એ આપણી ઉપર હેત રાખે. જો એની મરજી ન હોય એવું વર્તીએ તો એનું ઉલટાનું કુહેત થાય. તેથી હું બીતો રહું છું. હરજીભાઈ કે મને બીક લાગે છે. તમે કહો છો કે ધામધૂમ કરીએ, વાજા વગાડીએ, રંગ ઉડાડીએ, પણ શ્રીજી મહારાજનો ત્યાગી સ્વભાવ છે અને ત્યાગી સ્વભાવવાળાને એ બધું ગમે નહીં. અને જો ભગવાનને ન ગમે
અને આપણે બધી તૈયારીઓ કરીએ અને ભગવાનને જે નથી ગમતું એવું કરીએ ને તો હેત થવાની જગ્યાએ કુહેત થાય. એટલે આપણે માપમાં કરવું જોઈએ. મને તો બીક લાગે છે તમે ધામધૂમ કરવાની કહો છો, પણ સુંદરજીને હિરજીભાઈ કહે છે હું તો બીતો રહું છું પણ ત્યાગીને કાંઈ શંકા ન હોય, તે તો નિસંક અને નિર્ભય હોય, માટે હું તો આ બાબતમાં કાંઈ કહેતો નથી. સૌ હરિભક્તોની મરજી હોય તેમ બધું કરો. હિરજીભાઈ કે મારી એવી ઈચ્છા નથી કે તમે આવું કરો, મને એવું પણ નથી કે તમે ન કરો, પણ મને તમે જે ધામધૂમથી સામયું કરવાનું બધું વિચારી રહ્યા છો એ શ્રીજી મહારાજની રૂચિથી એકદમ ઓપોઝિટ છે. એટલે મને ભય છે કે આપણે રાજી કરવા જઈએ છે અને કુરાજી ન થઈ જાય. ખરેખર શ્રીજી મહારાજ એને આપણી ઉપર દયા કરી છે. મહારાજનો તો કેવો ત્યાગી સ્વભાવ. મહારાજ લોયાના ત્રીજામાં કે ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય પણ એથી વધુ રહેવાય નહીં. કમાનમાંથી આમ તીર નીકળે એમ મહારાજને કોઈ આ ઝાડ નીચે જોયા હોય ને અને થોડી વારમાં કોઈકને બોલાવવા જાય ને કે મેં બાલ યોગીને જોયા, નીલકંઠ વર્ણીને જોયા, મહારાજને હોય જ નહીં. શ્રીજી મહારાજ એક પણ સ્થાનમાં રોકાના નહીં એક જગ્યાએ, એવો મહારાજનો સ્વભાવ. મહારાજ કે ભાર નામે રૂમાલ રાખવો પણ અમને ગમતો નહીં. મધ્યના 55માં સોનીની પેઢીનું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ એમ કહે છે અમારો બાળપણમાં કેવો સ્વભાવ હતો. મહારાજે પોતાના અંગની વાત કરી. મહારાજનો કેવો ત્યાગી સ્વભાવ. શ્રીજી મહારાજ કે અમે જ્યારે નાના હતા ત્યારે અમારી જ્યારે બાળ અવસ્થા હતી ત્યારે દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી, અને જ્યારે ઘર મૂકીને નિસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં, વનમાં જ રહેવું ગમતું, અને બીક તો લેસ માત્ર લાગતી જ નહીં, અને વનને વિશે મોટા સર્પ સિંહ હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં, એવી રીતે મહાવનને વિશે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિશે ફરતા ફરતા રામાનંદ સ્વામી પાસે આવ્યા. પછી રામાનંદ સ્વામી જ્યારે અંતરધ્યાન થયા ત્યાં સુધી બીક નહોતી લાગતી, ત્યાં સુધી ત્યાગ વૈરાગ્યવાળા જ રહ્યા, જેવો પોતાનો અંતરનો સ્વભાવ હતો ને એમ જ વર્ત્યા. પણ રામાનંદ સ્વામી અંતરધ્યાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. ઓહો, કેવી મહારાજની દયા. જે શ્રીજી મહારાજને વસ્તીમાં રહેવું ગમે નહીં, જે શ્રીજી મહારાજને કોઈ આભૂષણો કે સારા વસ્ત્ર ગમે નહીં, જે શ્રીજી મહારાજને કોઈ મેવા મીઠાઈઓ ગમે નહીં, એ પ્રભુ દયા કરીને સોનાના સિંહાસનોમાં બેસવા લાગ્યા, આપણા ભાવોને અંગીકાર કરવા લાગ્યા, એનાથી મોટી મહારાજની દયા કહી. બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે કીધું ને કે મહારાજ તમે દયા કરો ને ત્યારે એવી સ્થિતિ થાય, ત્રણેય અવસ્થામાં મૂર્તિ દેખાય. મહારાજ કે સ્વામી અમે આટલે દૂરથી આવ્યા હજુ કેટલીક દયા જોઈએ છે. એમ મહારાજે આપણી ઉપર કેટલી દયા કરી. આપણે કેવા દેશમાં છીએ. આ અમેરિકા આદિ દેશો એ કાંઈ શ્રીજી મહારાજે ખગોળ ભૂગોળના ગણાવેલા દેશો છે? એનાથી બહારા છે. આર્ય દેશો જે ગણાવે એનાથી બહારા છે. છતાં પણ શ્રીજી મહારાજે કેવી દયા કરી કે જે ભરતખંડની અંદર મળે કલ્યાણના સાધનો, એવા કલ્યાણના સાધનો, એમાંય ઉત્તમમાં ઉત્તમ સત્પુરુષ રૂપી સાધન આજે આ દેશોમાં મળવા લાગ્યા. જેટલો યોગ આપણને નજીકથી આ દેશોમાં મોટા પુરુષોનો થઈ જાય એટલો દેશમાંય ના થાય. જેટલો સત્સંગનો વૃદ્ધિ આ દેશોમાં થઈ જાય છે અત્યારે એટલી દેશમાં પણ ન થાય એવી પરિસ્થિતિ શ્રીજી મહારાજે રચી દીધી આપણા માટે. એ મહારાજની દયા. હવે તો બસ જેટલી કસર રહે એ આપણો આળસ અને પ્રમાદ, જેટલી કસર રહે આપણો આળસ અને પ્રમાદ છે. બાકી ભગવાને સંપૂર્ણ જે સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે હતું કલ્યાણ માટે એ બધા જ મહારાજે આપણી માટેનું બધું મેદાન કમ્પ્લીટ કરીને આપી દીધું છે, ડીશ તૈયાર કરીને આપી દીધી છે. હવે ખાવામાં કસર રાખીએ એ આપણી કસર છે. મહારાજ કે અમે ત્યારથી બીક રાખવા માંડ્યા પણ અખંડ વિચાર એવો ને એવો રહે છે જેમ મનુષ્યને મુવાટાને પથારી ઉપર સુવાર્યો હોય
અને એને બધાયમાંથી પ્રીતિ તૂટી જાય અને એમાંથી બધાયને પ્રીતિ તૂટી જાય ને, એમ અમને સતત અખંડ આવું વર્તે છે. મહારાજ કે અમારે અમારી કોરનું ને બીજારી કોરનું. હવે મહારાજ કહે છે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે એવી મહારાજ કે જેટલા માયિક પદાર્થ છે સર્વે એક સરખા જણાય છે, કાખના મુવાડા છે એમાં કયો સારો ને કયો નરસો એમ માયિક પદાર્થ સર્વે સરખા છે. કાંઈ સારું નરસું જે કહીએ છીએ એ તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ કે આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારા પુષ્પ છે, એ ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ. આ મહારાજનો ત્યાગી સ્વભાવ મહારાજે મધ્યના 55મા વચનમાં પોતાનો કીધો. પણ જે કાંઈ અંગીકાર કરે છે અને જે કાંઈ સારું છે એવું કહે છે એ કેવળ ભક્તને સારું લાગે. ભક્તને સારું લાગવાથી શું થાય? એની સત્સંગમાં વૃદ્ધિ થાય. જેવું ભગવાનને વર્તે એવું ને એવું જ પ્રથમના 67મા વચનામૃત પ્રમાણે ભગવાનને ધારી રહેલા મોટા પુરુષને વર્તે એવું ને એવું જ વર્તે. આ વાત આપણને એમ શીખવાડે છે કે ભગવાન અને મોટામાં જ્યારે આપણા ભાવને અંગીકાર કરે, સત્સંગની અંદર મુમુક્ષુના ભાવને અંગીકાર કરે, ત્યારે એના તરફનો દ્રષ્ટિકોણ આપણો એ હોય કે આ તો દયાએ કરીને ગ્રહણ કરે છે, દયાએ કરીને રહ્યા છે, દયાએ કરીને દેહ ધારી રાખ્યો છે, દયાએ કરીને મારી સાથે બોલે છે, દયાએ કરીને મને વઢે છે, દયાએ કરીને મારું આપેલું અંગીકાર કરે છે, એ મારા કલ્યાણને અર્થે. આવું ભગવાન પ્રત્યેનો ભાવ રહે, આવો ભગવાનના મોટા પુરુષ પ્રત્યેનો ભાવ રહે, તો સદાય અંતરમાં દિવ્યતા જાગતી રહે. અહીં કહે છે હરજીભાઈ કે મને ના પૂછશો, હવે તમે બધા હરિભક્તો ભેગા થઈને જે કરો ને એ મને મંજૂર છે, મારો કોઈ મત નથી, કરો એવું નથી, ના કરો એવું નથી, મને તો બીક લાગે તમે કરવા જાઓ છો, એ આટલું મૂકી દીધું. એક તમે પણ બુદ્ધિશાળી છો, મેં તો મારી બુદ્ધિ પ્રમાણે કહ્યું, હું તો લોકલાજથી મનમાં ડરું છું, મને બીજું કાંઈ નથી, મને લોકલાજ છે આડી એટલે મને બીક લાગે છે, પણ મારા કરતાં તમે બધા બુદ્ધિવાળા છો. એક આ સ્વભાવ આપણો જોઈએ. આપણી ગમે એવી માન્યતા હોય પણ ભગવાનના સંતો અને ભક્તો આગળ આપણે આપણી જ્યારે રજૂઆત કરીએ ત્યારનો આ વિવેક છે કે તમે મને પૂછ્યું એટલે હું કહું છું કે મને આવું લાગે છે, પણ તમે તો મારાથી વધારે જાણો છો અને તમે કરશો એ સારું જ કરશો. પાછું જો અમને આવે આ બધા ભેગા થઈને જે કરશે એમાં હરજીભાઈ ભળી જશે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જે મત રજૂ કર્યો હોય એ જો ના થાય તો આપણે કોઈ રીતે ભળીએ નહીં. 100 વ્યક્તિ છે, 100 ભગવાનના ભગત છે, એને જે નક્કી કરીને એ ભળ્યા, આપણે એમાં ન ભળીએ. એમાં નથી આજ્ઞાનો લોપ થતો હોય ના ઉપાસનાનો ભંગ થતો હોય, ફક્ત એટલું જ હોય આપણું મનનું માનેલું રાખવામાં આવ્યું ન હોય. સહજ છે, દરેક વ્યક્તિ કોઈ કાર્ય માટે આપણે પૂછીએ તો દરેકનો દૃષ્ટિકોણ એવો જ હોય કે આ કાર્ય સારું થાય, પરંતુ દરેકની કરવાની અને જોવાની પદ્ધતિ અલગ અલગ હોય, અલગ અલગ હોય. હવે આપણો જે મત છે કાર્ય કરવાનો એના કરતાં બીજા 25-50 સંતો ભક્તોનો મત એ કાર્ય માટે જુદો પડ્યો, તો આપણે એ મતની અંદર ભળી જવું એ ભક્તપણું છે, એ ભક્તપણું છે, એ હરજીભાઈ પાસેથી શીખવા જેવું છે. હરજીભાઈએ કીધું કે મારો મત આ છે પણ તમે બધા બુદ્ધિવાળા છો, વિવેક કહેવાય આને. કોઈ ભગવાનના મોટા પુરુષ પૂછે કે આ કેમ, ત્યારે પણ વિવેક છે કે મને તમે પૂછ્યું, મને આવું જણાય છે, બાકી તો તમે બધું જાણો છો, તમને ખબર છે, પણ તમે પૂછ્યું એટલે કહું છું કે મને આવું જણાય છે. એ મત રજૂ પણ કર્યો કહેવાય અને વિવેક પણ રાખ્યો કહેવાય. ત્યારે સુંદરજીભાઈએ કહ્યું, જો કે શ્રીહરિ અતિશય ત્યાગી છે. સુંદરજીભાઈએ કીધું, હરજીભાઈ તમે વાત તો સાચી કહો છો. તબ બોલે સુંદરજી તે હા, શ્રી હરિ હે અતિ ત્યાગી એ હા, અપનો હિત કરણ કે કાજાય, અપનો હિત કરણ કે કાજા, શ્રી હરિ ફિરત હોય કે રાજા, શ્રી હરિ હો શ્રી હરિ ફિરત હોય કે રાજા, અનંત બ્રહ્માંડ કે ઈશ હે તેહી,
बड़े बड़े देव आदीन हे जेहि तासन मुखना देखत ते हो, तासन मुखना देखत ते हो, रिद्धि सिद्धि हाजर रहे जे हो, रिद्धि सिद्धि हाजर रहे जे हो। श्री हरि तो अनंत ब्रह्मांडोना अधिपति छे। जो श्रीहरि तो अतिशय त्यागी छे, छता आपनो हित करवा माटे राजाजी रात थईने फरे छे। ये तो अनंत कोटी ब्रह्मांडोना अधिपति छे। मोटा मोटा देवो पण तेमने आधीन छे। रिद्धि सिद्धि तो तेमनी आगळ हाजर रहे छे, पण तेओ तेमनी सामे पण जोता नथी। श्रीहरिना अक्षरधामनो सुख अनंत छे। तेओ प्रकृति अने पुरुष ત્રીજ નથી। ઓહો, એક અમેરિકાથી ગયેલા વ્યક્તિને, અમેરિકાની અંદર સારા મકાનમાં રહેતો હોય, સારી ગાડીઓમાં ફરતો હોય એવા વ્યક્તિને ઇન્ડિયાની અંદર જાય અને ત્યાંના મકાનમાં રહેવાનું થાય, ત્યાંની ગાડીમાં ફરવાનું થાય, તો તુરંત એમ થાય છે કે બધું જ છે પણ અમેરિકા જેવું નથી। અરે ગાડીની ને મકાનની ક્યાં વાત કરો છો? ટોયલેટના ટબની અંદરે અમેરિકા જેવું ને ઇન્ડિયા જેવું, અમેરિકાથી ગયેલા ને ઇન્ડિયા નથી ફાવતું, નથી ફાવતું, એમાંય તકલીફ થાય છે। આટલું બધું એક આ પૃથ્વી પર રહેલા દેશોની અંદર આટલો વૈભવમાં ફેર પડી જતો હોય તો આ પૃથ્વી લોકના વૈભવો એ તો ઇન્દ્રાદિકના વૈભવો આગળ કાંઈ નથી। આ તો ઠીકરું લઈને અહીંના જે મોટા મોટા માનધાતાઓ કહેવાય ને, એ ઇન્દ્રના વૈભવો આગળ તો ઠીકરું લઈને માગી ખાતા હોય ને, પીપળની ટેટી બાફીને ખાતા હોય ને, એવા ગરીબ જેવા છે એવું લાગે। તો એ ઇન્દ્રના વૈભવો કેવા? અને ઇન્દ્રના વૈભવો કરતાં બ્રહ્મા આદિક ઈશ્વરો મોટા જે આ બ્રહ્માંડોની રચના કરે છે, જે બ્રહ્માંડનું પોષણ કરે છે, જે બ્રહ્માંડનો સંહાર કરે છે, એવા બ્રહ્મા આદિક ઈશ્વરોના વૈભવોને એના લોકની સમૃદ્ધિ કેવી? હવે એ જે છે એ ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે શ્રીજી મહારાજ કે પાયખાના જેવા કીધા છે, આ બધા પાયખાના જેવા, સ્વર્ગાદિકના સુખ પાયખાના જેવા કીધા। હવે એ ભગવાનના ધામ આગળ એવા છે તો એ ભગવાનના ધામનું સુખ કેવું હોય, ત્યાં વૈભવ કેવા હોય, ત્યાંના જે રહેવાસી એની વચ્ચે રહેવાવાળા અનંત મુક્તો જેની અખંડ સ્તુતિ કરે છે, નાના પ્રકારના ઉપચારોથી એની સેવા કરે છે, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર સામાન્ય એક વ્યક્તિની જેમ વિચરણ કરે અને આ લોકની અંદર મળે શું? આનંદમાં નીકળ્યા તો કાદવ મળ્યો, ક્યાંક પથરા મળ્યા, ક્યાંક ગાળો મળી, ઉપાધિઓ સિવાય આ લોકોએ આપ્યું શું? ભગવાનને મોટા મુક્તો આ પૃથ્વી પર જ્યારે જ્યારે પધાર્યા છે ત્યારે આ લોકમાંથી એમને લીધું શું? આ લોકમાં તો એમને ઝાઝુ અપમાન જ સહન કર્યું છે, જાજુ દુઃખ જ સહન કર્યું છે। મોટાના ઇતિહાસો કાઢો, ભગવાનને ભગવાનના અવતારો મહારાજ અને મહારાજના પૂર્વે અવતારો એના ઇતિહાસો કાઢવામાં આવે, ગ્રંથોમાં લખાયેલી કથાઓ છે, આ લોકમાં એને કાંઈ મળ્યું નથી। મોટા પુરુષો જેટલા થયા બધાને આ લોકે તો દુઃખ જ આપ્યું છે, આ લોકનું રૂડું કરવા આવ્યા, પણ આ લોકના જીવાત્માઓ વીછી જેવા છે। ઓલા સાધુ વીછીને કાઢવા મહેનત કરે, પાણીમાં તનાતો હતો, એને ડંખ મારવાનો સ્વભાવ, સાધુને તારવાનો સ્વભાવ, જીવ ડંખ માર્યા કરે, ભગવાનને મોટા તારવા પ્રયત્ન કરે, મળ્યું શું? એને ઓળખાણ પણ ભગવાનની જેવી છે, એવી ઓળખાણ, એ ભગવાનની સાથે કેટલી મર્યાદા રાખવી એ પણ કદાચ ન રહી હોય તોય ભગવાને દયાએ કરી અહીંના ભક્તોની સેવાને અંગીકાર કરીને આજે પણ કરે છે। ગઢપુરમાં એક વખત થવી ગામનો કોળી ભગો ભગત હતો, તે મહારાજના દર્શન માટે આવ્યો, મહારાજના દર્શન માટે આવ્યો, એટલે પછી એને મહારાજને કીધું, મહારાજ મારે સાધુ થવું છે। મહારાજ કે તું ઘરમાં રહીશ ને તો એ ત્યાગી જેવો રહીશ, તારો જીવ બહુ બળ્યો છે, તારે સાધુ થવાની જરૂર નથી। એને ઘેર જઈને એના ઘરવાળાને વાત કરી, મને મહારાજે આમ કીધું, એટલે એના ઘરવાળાએ લેખિતમાં આપી દીધું કે આપણે બેને સાધુની જેમ વ્યવહાર રાખવો। પછી એક વખત એ પાછા ગઢપુર દર્શને આવ્યા હશે, મહારાજના દર્શન કરવા મહારાજને ગોતે, પણ મહારાજ અક્ષર ઓરડીમાં પોઢેલા હતા, એમાં
ને આગળ અક્ષરોડીની અંદર મહારાજ પોઢેલા એટલે ગણપતિની ડેરી પાસે વંડી છનવાનું કામ ચાલતું હતું. એટલે એને આ ગારાના પિંડા કડિયાને આપવાની સેવા ચાલુ હતી. એટલે ઘણા ભક્તોએ પૂછ્યું કે ભગા ભગત શું કરો છો? તો કે હું મહારાજના દર્શને આવ્યો છું, પણ મહારાજ પોઢેલા છે, હાલો હાલો કે અમારે ભેગા પિંડા લેવા લાગો, મહારાજ તો પોઢેલા છે અત્યારે, તે ત્યાં સુધી શું કરશો? તે ગારાવાળા પેલા પિંડા કડિયાને દેવા લાગ્યા અને વંડી ચનાવા લાગી, એમાં સેવામાં જોડાઈ ગયા. પછી થોડી વાર થઈ એટલે મહારાજ જાગ્યા. મહારાજ પોતે દેહની ક્રિયા બધી કરી, હાથ ધોઈ, સ્નાન કરી, સરસ મજાનું રેશમી ધોત્યું પહેરી અને પછી મહારાજ દરબાર ગઢમાં નીકળ્યા અક્ષરઓડીથી. એ ભગા ભગત પેલા ગારાવાળા હાથે એને દૂરથી જોયા કે મહારાજ નીકળ્યા, એટલે દૂરથી એને આમ દોડવા ગયા ને. ત્યાં પેલા હરિભક્તો કે ક્યાં હાલે? તો કે દર્શન કરવા. હા વાંધો નહીં, દર્શન કરી આવ. એટલે એ દર્શન કરવા ગયા તે મહારાજને પગે લાગીને પૂજા કરી, તે પિંડીથી ઢીચણ સુધીના મહારાજના પગને ગારો ગારો કરી નાખ્યા આખા. આવી પૂજા કરી, બોલો ક્યાં અક્ષરધામના અધિપતિ, એની કેટલી મર્યાદા. એક પોલીસનો, એક મોટો, એક સરકારનો, એક ખાલી પોલીસ ઓફિસર આવ્યો હોય તો પણ કેટલી મર્યાદા રાખવી પડે, કેટલી રાખવી પડે. એક મંત્રી આવ્યો હોય તો પણ એની કેટલી મર્યાદા રાખવી પડે. આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એના પગ ગારાવાળા કરી નાખ્યા પગે લાગવાની અંદર. પછી મહારાજ ત્યાં થોડી વાર હસ્યા અને મહારાજ ત્યાંથી ઓરડા ઉત્તરાધા ઓરડા ઓસરીએ ત્યાં જઈને બેઠા. ડોશીઓ બધી દર્શન, બહેનો દર્શન કરવા આવી, બહેનો દર્શન કરવા આવીને મહારાજના ગારાવાળા પગ જોયા એટલે એને પૂછ્યું, આવા પગ કોને કર્યા? મહારાજ કે એક પ્રેમી ભક્તે અમારી પૂજા કરી. એક બહુ પ્રેમી ભગત હતો, કાંઈ ભાન રહ્યું નહીં, તમારી આવી પૂજા થઈ. પણ મારા ચંદનથી પૂજા હોય, ગારાથી હોય, મહારાજ કે અમારે પ્રેમી ભગતનો ગારો અમારે ચંદન જેવો છે. પછી લાડુબાન જીવબા દર્શન કરવા આવ્યા, મહારાજ આવી પૂજા કોને કરી? મહારાજ કે આવી પૂજા કોઈ પ્રેમે સહિત આગળ નહોતી કરી, આજ સુધીના ઇતિહાસોમાં કોઈ આવી કરી નહોતી, એટલે અમારા આ ભગતે કરી. એમ કરીને મહારાજ સભામાં ચાલ્યા. તે ભાઈઓ કે મહારાજ આમને આમ સભામાં ક્યાં આલ્યા? પગ તો ધોવો તમારા. તે જળ લઈ આવ્યા, લાવી અને બહેનો બધા પગ ધોવા લાગ્યા ઓરડાની ઓસરી ઉપર. તે મહારાજ પગ ધોતા હતા ને એનો રેલો જે નીચે ફળિયામ જતો હતો, તો ઓલો ભગત દોડતો આવ્યો અને ખોબે ખોબે પાણી પીતો જાય, માથે ચડાવતો જાય, પીતો જાય ને માથે ચડાવતો જાય. તે માથે મૂકી, પછી આમ ખોબામાં પાણી પૂરું થાય એટલે માથે હાથ મૂકી દે અને બીજા હાથે ફરી ખોબો ભરે. મહારાજ સામું જોઈને હસ્યા. પછી મારા સભામાં જઈને બેઠા, ત્યારે ભગો ભગ પણ સભામાં જઈને બેઠો, ત્યાં કોઈ હરિભક્તે કહ્યું તમારા હાથ પગને માથું ગારાવાળા છે, ત્યારે એ ભગતને સ્મૃતિ આવી કે ઓહો હો મારા હાથે ગારાવાળા છે. પણ એને સ્મૃતિ નહોતી, પણ શ્રીજી મહારાજને ગારો ચોપડી દીધો. મહારાજ તો ભગવાનના ભગતના ચોપડેલા કાદવને પણ અંગીકાર કરે, આ મહારાજની દયા. આપણે ગમે એટલા દયાળુ હોઈએ ને તોય કાંઈ પ્રેમી ભક્ત કોઈ હોય અને આવું કરી દે તો સહન થાય? આપણે એને અવિવેક સમજી બેસીએ. અને ભગવાન શ્રીહરિ એને પ્રેમ સમજે છે. ભગવાન, ભગવાનના મોટા પુરુષો, એની સમજણને આપણી સમજણમાં આ જ ફેર હોય છે. તો એવા ભગવાન જે પ્રકૃતિને પુરુષોના પ્રકૃતિ પુરુષના નિયંતા છે, એ બધું છોડીને મૃત્યુલોકમાં આવ્યા. અહીંની સમૃદ્ધિ એમની કાંઈ ગણતરી જ નથી. અહીંની સમૃદ્ધિ એની ગણતરીમાં શું આવે? કાંઈ ન આવે. તે જોતા તો શ્રીહરિ સદાને માટે ત્યાગી જ છે. એવા મોટા સુખને છોડીને જે અહીં આવેલો કહેવાય ને, એવો ત્યાગી જ કહેવાય. આજે નિષ્કુળાનંદ સ્વામી ગોતવા હોય કે નિષ્કુળાનંદ સ્વામી કેવા, તો આજે મોટા વૈભવોનો ત્યાગ કરીને જે ત્યાગી થવા આવે છે, જેની પાસે બધું જ હતું ને ત્યાગી થવા આવ્યા, ગાડીઓ છે, બંગલા છે, ખાવાનું છે, બુદ્ધિ છે, પ્રતિભા છે સમાજની, અને બધું જ ત્યાગ કરીને જે સાધુ થવા આવે, એનો વૈરાગ્ય નિષ્કુળાનંદ સ્વામીથી ઓછો આજે ન મપાય. યુગ પ્રમાણે, સમય પ્રમાણે, દેશ પ્રમાણે બધું બદલાતું હોય, પણ એટલો જ વૈરાગ્ય કહેવાય. એમ અક્ષરધામની સમૃદ્ધિ છોડીને અહીંની સમૃદ્ધિ, એનો વૈરાગ્ય જ કહેવાય. એ વૈરાગ્ય છે, ત્યાગ જ કહેવાય. એટલે અહીં કહે છે તો ભગવાન તો ત્યાગી જ કહેવાય, ભલે આટલું અંગીકાર કરે. લક્ષ્મી જેવા જેમની દાસી છે તે પણ જો તેમના લેખામાં ન હોય તો આપણા જેવા અલ્પજીવ તો લેખામાં ક્યાંથી હોય?
આપણે તો આપના જીવના હિતને માટે કંઈ કરવું જોઈએ, તેટલા માટે જ હું આપને પ્રેમથી કહેવા આવ્યો છું. ત્યારે હિરજીભાઈએ કહ્યું, ઠીક છે, જેમ સારું દેખાય તેમ કરો. આટલું સુંદરજીભાઈએ સમજાવ્યું કે આપણે ગમે એટલું કરીએ ને તો એ શ્રીજી મહારાજ તો ત્યાગી જ રહેવાના, કારણ કે એ જેવા વૈભવો છે એમના ધામમાં અને પ્રકૃતિ પુરુષના નિયંતા છે ને એમની જે સ્તુતિઓ કરવાવાળા છે, એવું મોટું છોડીને જે આપણા જેવા તુચ્છ જીવો, લક્ષ્મીજી જેની નજરમાં નથી એ આપણા જેવા તુચ્છ જીવો સામું જોવે છે, બસ એની સામે આપણે ગમે એટલું કરીએ ને તેમનો ત્યાગ કાંઈ ઓછો થવાનો નથી. હું તો તમને આટલું સમજાવું છું. હિરજીભાઈ કે વાંધો નહીં, કરો તમને ઠીક પડે એમ, મારો મત એ તમારી ભેગા બળી જાય છે. આપના હિત માટે શ્રીહરિયા એમનું સન્માન પૂજન વગેરે કરવા દે છે, શ્રીહરિને તો તેનું કાંઈ નથી, ભગવાનને કશું જ નથી. સન્માન ભગવાન અને ભગવાનને અખંડ ધારી રહેલા ભગવાનના મોટા પુરુષોનું સન્માન, માન એની કોઈ અપેક્ષા હોતી જ નથી. અપેક્ષા તો જીવને હોય, ભગવાન તો અનઅપેક્ષિત છે. ભગવાનને કોઈ અપેક્ષા જ નથી. ભગવાનને આપણું કલ્યાણ કરવું, આપણને પોતામાં જોડવા, આપણને પોતાનું સ્વરૂપ ઓળખાવવું, આના સિવાય ભગવાન શ્રીહરિને કોઈ અપેક્ષા નથી. આપણે બધી અપેક્ષાઓ હોય, પરમાત્માને પરમાત્માને અખંડ રાખેલા મહાપુરુષોને કોઈ અપેક્ષા નહીં કલ્યાણ સિવાય. શ્રીહરિ ભુજ પધારે છે એમ જાણીને કચ્છ દેશના બધા હરિભક્તો દર્શન કરવા માટે ભુજ આવ્યા. ફૂલના હાર લઈને સૌ દોડ્યા, શ્રીહરિની પાસે આવીને તે પહેરાવ્યા. જ્યારે રસ્તામાં એક નદી આવી ત્યારે ત્યાં અશ્વ ઉપરથી નીચા ઉતરીને બેઠા. ભક્તોના ચિત્તને ચોરનારા શ્રીહરિએ તે સ્થળે દુકડ અને સરોદની સાથે કીર્તન ગાવાનું શરૂ કરાવ્યું. જ્યારે બે ત્રણ કીર્તન ગાયા તેટલી વારમાં ભુજથી સમાચાર આવ્યા કે જ્યાં ગણપતરામ નાગરનો બાગ છે ત્યાં આવીને રોકાજો, અશ્વારી ત્યાં આવે છે. તે સાંભળીને શ્રીહરિ ત્યાંથી ચાલ્યા અને કહ્યું હતું ત્યાં આવ્યા. શ્રીહરિએ તે સરોવર પાસેની અનુપમ જગ્યા જોઈ. હવે આખું વર્ણન આવે છે મહારાજની સવારીનું. સરોવરના પગથિયા પથ્થરથી બાંધેલા અને ઘણા સુંદર હતા. સદગુરુ રામાનંદ સ્વામી અહીંયા આવીને ઘણીવાર નાયા હતા. એક મહારાજનો સ્વભાવ છે, રામાનંદ સ્વામી જે જે જગ્યાએ સ્નાન કરે, રામાનંદ સ્વામી જે જે જગ્યાએ બેઠા હોય, રામાનંદ સ્વામીએ જે જે જગ્યાએ જે જે ચરિત્રો કર્યા હોય, શ્રીજી મહારાજ એ જગ્યાએ જાય એટલે તુરંત સ્વામીને યાદ કરે. જો સ્વામીએ ત્યાં સ્નાન કરેલું હોય તો પોતે ત્યાં સ્નાન કરે અથવા એ જળ માથે ચડાવે કે આ રામાનંદ સ્વામીનું પ્રસાદીનું સ્થાન છે. રામાનંદ સ્વામીએ ત્યાં જે કોઈ ચરિત્ર કર્યા હોય, શ્રીજી મહારાજ પોતે મનુષ્યાકારે હાજર ન હોય તો ત્યાંના જે બીજા હરિભક્તો હોય એને સ્વામીના ચરિત્રો પૂછે અને પોતે સાંભળે. આ બધુંય શ્રીજી મહારાજ આપણા ઉપદેશને માટે, આપણને શીખવડવા માટે આવા ચરિત્રો કરે છે કે સદગુરુ છે એ જે જગ્યાએ બેઠા છે, યત પદે તીર્થ જાતમ, જેના પગલે પગલે તીર્થ જન્મે છે, જ્યાં એમને સ્નાન કર્યું છે, એટલે કે છે તીર્થોની અંદર સત્પુરુષો જાય છે એ તીર્થોને પાવન કરવા માટે જાય છે, પાવન થવા માટે નહીં. ભગવાન અને ભગવાનના સત્પુરુષોનું તીર્થોમાં જવું એ તીર્થોને પાવન કરવા માટે છે. ગંગાજીને પૂછવામાં આવ્યું, ગંગાજીએ જ્યારે કીધું કે મારે પૃથ્વી પર જવું નથી કારણ કે પાપી લોકો કેટલા પાપ મારામાં મૂકે, મારે ક્યાં જવું? અને ત્યારે ભગવાને કીધું છે, તમારી અંદર જ્યારે ભગવાનના સત્પુરુષો સ્નાન કરશે ત્યારે તમારી અંદર લોકોએ મૂકેલા પાપ છે હરાશે. અને ત્યારે ગંગાજી પૃથ્વી પર વહેતા થયા. અહીંયા આગળ રામાનંદ સ્વામી જે જે જગ્યાએ જ્યારે જ્યારે ગયા છે ત્યાં શ્રીજી મહારાજે જઈને બહુ દિવ્યતાથી મહિમાથી ત્યાં દર્શન કર્યા છે. તેમાં પાણી ઘણું અતિશય ભર્યું હતું, ઘણા કમળો ખીલેલા હતા, જળકુકડા ઉત્સાહમાં બોલતા હતા, ભમરા ત્યાં ગાન કરતા હતા. એ વખતે પ્રેમથી શ્રીહરિના દર્શન કરવા માટે અપાર હંસો આવ્યા ત્યાં. હંસ આયે તે હિ વાર અપારા, શ્રીહરિ દરસ કર નહિત પ્યારા, ટટકે ચહો કોર બેઠે આયે, ટટકે ચહો કોર બેઠે આઈ, તેહી કર સરકી શોભા છાઈ, તેહી કર સરકી શોભા છાઈ. સરોવરની કાંઠે જુદી જુદી જાતના અપાર વૃક્ષો હતા. સરોવરને કિનારે ચારે બાજુ હંસો બેસી ગયા.
તેનાથી સરોવરની શોભા અદ્ભુત રીતે છવાઈ ગઈ. તે વૃક્ષોમાં વિવિધ જાતિના પક્ષીઓ બેઠા હતા. તેઓ અનેક પ્રકારના શબ્દ કરીને શ્રીહરિનું યશોગાન કરતા હતા. શ્રીહરિના દર્શન કરીને પંખીઓએ પોતાના નેત્રોને અને મુખને સુફળ કર્યા હતા. પાણીની લહેરથી બધા કમળ જ્યારે ઉછળતા હતા ત્યારે માનો સરોવર પોતાના હાથમાં તે કમળ લઈને શ્રીહરિની પૂજા કરતું હોય તેમ જણાતું હતું. સરોવરના કિનારે, નદીના કિનારે જ્યારે જ્યારે ભગવાન શ્રીહરિ બિરાજતા ત્યારે એ નદી કે સરોવર એ ભગવાનની પૂજા કરતા, ભગવાનના ચરણારવિંદ ધોતા, અંદરથી લહેર આવે અને મહારાજના ચરણ ધોવાય. આ સરોવરની અંદર જે કમળો હતા એ કમળોને સરોવર ઉછાળતું હતું કે જાણે એને એમ છે કે આ કમળ મારે ભગવાનને અર્પણ કરવું છે. એવી રીતે ઉછાળતા હતા ત્યારે એવું જણાતું કે આ કમળ લઈને શ્રીહરિની પૂજા કરતું હોય. ત્યારે શ્રીહરિએ બે કમળ પોતાના હાથમાં લીધા, માનો સરોવરે કરેલી પૂજાને સ્વીકારી લીધી. સરોવર મનુષ્ય જેવો આકાર ધારણ કરીને કમળ ભગવાનને અર્પણ કરતું હોય, નદી સ્ત્રીના સ્વરૂપમાં આવીને ભગવાનનો અભિષેક અને ભગવાનને કંઈક પદાર્થ અર્પણ કરે, પરંતુ એ કદાચ ભગવાનની ઈચ્છા ન હોય તો બીજાને દર્શન ન પણ થાય. એટલે બીજાને તો એમ જ લાગે કમળ ઉછળીને આવ્યું, બીજાને એમ જ લાગે કે ઉપરથી અભિષેક થયો, પણ કરવાવાળા તત્વ, કરવાવાળા આત્માઓ ત્યાં હોય, એને દિવ્ય દ્રષ્ટિવાળા જોઈ શકે, ભગવાનની ઈચ્છા થાય તો બધા જોઈ શકે. તે સરોવરને કિનારે દક્ષિણ તરફ એક ઘણો સુંદર બાગ હતો. તે બાગની વચ્ચે એક બંગલો હતો, તેને સુંદર રંગ્યો હતો. ધર્મના લાલ એવા શ્રીહરિ તે સમયે ત્યાં આવીને નવરંગ પાટ ઉપર બેઠા. ભુજનગરના જે હરિભક્તો હતા તેમની એક લાઈન થઈ. તેમને સૌએ વ્યવસ્થિત રીતે હાથમાં એક એક ફૂલહાર લીધો. તેવા હાર લેનારા અપાર ભક્તો હતા. લાઈન થઈ ગઈ હાર પહેરાવા, ભીડ ના થઈ, એક લાઈન કરી, કતાર કરી આખી. સૌએ હાથમાં એક એક શ્રીફળ પણ લીધું. તે પ્રેમથી શ્રીહરિને અર્પણ કર્યા. શ્રીહરિની પાસે જે જે ભક્ત આવતા હતા એ બધાને એક એક ફૂલહાર પ્રસાદીના રૂપમાં આપતા હતા. મહારાજ એક હાર પહેરે, એક પ્રસાદીનો હાર પાછો દે, એક હાર પહેરે, એક પ્રસાદીનો હાર પાછો દે, એમ આખી ભક્તોની કતાર થઈ ગઈ. એ બાગમાં પણ અપાર ફળફૂલ હતા. એ લાવીને શ્રીહરિ આગળ ધર્યા. દાડમ, કેળા, જામફળ આદિ ફળ હતા. શ્રીહરિ તે ફળોને ભાવથી જમ્યા. બરફી, પેંડાને ઘેબરથી શુદ્ધ કરીને બનાવ્યા હતા. તેના થાળ ભરી ભરીને વિપ્રોએ શ્રીહરિ પાસે લાવીને અર્પણ કર્યા. તેમાંથી સ્વયં શ્રીહરિ જમ્યા, સંતોને, દરબારોને જમાડ્યા, બધા સવારોને આપ્યા અને પાર્ષદોને પણ આપ્યા. સૂર્ય અસ્ત થયો એટલે તત્કાળ ઘણી મસાલો પ્રગટાવી, સંતો આરતી બોલ્યા, પછી ત્યાં નારાયણ ધૂન કરી, પછી અષ્ટક બોલ્યા, ત્યારે અનંત વાજિંત્રો વાગી રહ્યા. તે વખતે સૌ જય સ્વામિનારાયણ બોલીને પ્રેમથી પગે લાગ્યા. આપણી આ જે રીત છે એ જ વખતથી ચાલી આવે છે. આરતી સ્તુતિ થાય, ભગવાનને વંદન થાય, પછી બધા એકબીજાને જય સ્વામિનારાયણ કહે અને પછી સભામાં બેસે. ત્યાર પછી તે સમયે સુંદરજીભાઈના ગંગારામ મલ બંને જણ અદાભાઈ સાથે લઈને શ્રીહરિની સન્મુખ આવતા હતા. ત્યારે રસ્તામાં ફતેહ મહંમદ જમાદાર રસ્તામાં મળ્યા, જે ભુજના રાજાના કારભારી હતા. ફતેહ મહંમદ, એને ભગવાન શ્રીહરિમાં બહુ ભાવ હતો. એને મહારાજના ચરિત્રો સાંભળેલા એટલે એને ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટેની ખૂબ તાલાવેલી હતી. એને સાંભળેલું કે મહારાજ આવી રહ્યા છે, એને ખબર નહોતી ક્યારે આવે છે. પણ એ ફતેહ મહંમદ ત્યાંથી નીકળતા હતા, એને તે ત્રણેય જણને હેતથી પૂછ્યું, અરે ભાઈ આટલા બધા ઉમંગથી ક્યાં જાઓ છો? ત્યારે તે ત્રણેય જણે કહ્યું, અમારા ગુરુ આવી રહ્યા છે, અમે તેમની સન્મુખ જઈએ છીએ. ત્યાં તમે વચ્ચે મળી ગયા ત્યારે જમાદારે કહ્યું, મહારાવને તો તમારા ગુરુ ઉપર ઘણો ભાવ છે, મહારાજા જે ભુજના છે એમને તમારા ગુરુ ઉપર બહુ ભાવ છે, માટે બધી સવારી લઈને હું હમણાં જ આવું છું. મહારાજા તમારા ગુરુના દર્શન કરવા માટે સામેથી આવશે. પછી તેને જઈને મહારાવને સમજાવીને બધી સવારી તૈયાર કરાવી, પાછા જઈને સમજાવ્યા કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણા ભુજની અંદર આવે આ તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય, આપણે સામેથી જઈને એમનું સામયું કરવું જોઈએ, અને બધું તૈયાર કરાવ્યું. હાથીને, ઘોડાઓને સોનેરી સાથથી શણગાર્યા, ડંકા, નિશાનને નગારા લીધા, બધા હાથી ઉપર અંબાડીઓ મુકાવી, એક મોતી જડાવ અંબાડી પણ લેવડાવી. રાજાને જે કારભારીઓ હતા તેમને પણ સવારીમાં બોલાવ્યા. મસાલ એટલી બધી પ્રગટાવી કે તેનો પાર રહ્યો નહીં. બધી બજારોને સુંદર રીતે શણગારી, દુકાને દુકાને દીવાઓ પ્રગટાવ્યા.
મહારાવ હાથી ઉપર બેસીને ચાલ્યા. ઘણા ચોપદારો નેકી પોકારતા હતા. શ્રીહરિનું સન્માન કરવામાં તેમને અતિશય ઉમંગ હતો, તેથી એક તોપ પણ સાથે લેવડાવી. તોપના પહેલાં તો આ તોપના ભડાકા કરે, દારૂખાનું ફોડવાનું, આ જ દારૂખાનું. આ જ્યારે કોઈ મોટાનું સન્માન કરવું હોય ને ત્યારે તોપ ફોડીને એમનું સન્માન કરતા, સ્વાગત કરતા પહેલાં રાજાઓ એમાં એક તોપ લેવડાવી પોતાની સાથે. વિધિ પ્રમાણે સન્માન કરવા માટે પૂજાનો બધો સામાન પણ સાથે લીધો. જ્યાં શ્રીહરિ આવીને ઉતર્યા હતા ત્યાં રાજા ઝડપથી દોડીને આવ્યા. શ્રીહરિ પાટ ઉપર બેઠા હતા, રાજાને આવતા જોઈને પાટ ઉપરથી ઉતર્યા. મહારાજ કેટલા વિવેકી, ભગવાન છે, પણ મહારાજે કહ્યું, રાજા આવે, ગુરુ આવે, વિદ્વાન આવે, ઉઠી એમને આદર કરવો, સન્માન કરવું. રાજા છે, રાજા છે એટલે ભગવાન મનુષ્ય આકારે હોવાથી ભગવાન પોતાની પાટ ઉપરથી ઉતરી ગયા. રાજા ત્યાં આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા ત્યારે પાંચ તોપો ફોડાવી. તે સમયે ઊભા થયેલા શ્રીહરિનો હાથ પકડીને રાજાએ તેમને પાટ ઉપર બેસાડ્યા. હાથમાં કેસરચંદન લઈને શ્રીહરિના લલાટમાં તે ચર્ચ્યું. રાજાએ મોગરા અને ગુલાબના હાર પહેરાવ્યા, મસ્તક ઉપર તોરા ધરાવ્યા. પછી શ્રીહરિએ તેમને બધી કુશળતા પૂછી. ત્યારે મહારાવે હાથ જોડીને કહ્યું, આપ અત્યારે અમને લાવો દેવા અહીં પધાર્યા છો, આપ તો કોઈ અદ્ભુત જોગી છો. આપને કોઈની તમા પરવા નથી, તમારે કોઈની પડેલી નથી, તમે તો અદ્ભુત છો, દયા કરીને આવ્યા છો. બસ આ વાત આ રાજા પાસેથી શીખવા જેવી છે. આટલો મોટો રાજા પણ ભગવાન પાસે જ્યારે ગયો ત્યારે પોતાનું સર્વસ્વ ભૂલીને બસ મારી ઉપર તમે દયા કરી. જ્યારે આપણે મહારાજ પાસે આવીએ, જ્યારે મહારાજના સંતો ભક્તો પાસે આપણે હોઈએ ત્યારે હુંકાર હુંપણું ભૂલી જઈએ. કારણ કે મોટા મોટું વિઘ્ન હુંકારનું છે. ભગવાન આપણી પ્રાર્થનાને ત્યારે જ અંગીકાર કરે છે જ્યારે હુંકાર જતો રહે. ભગવાનના મોટા પુરુષો આપણી પ્રાર્થનાને ત્યારે જ અંગીકાર કરે છે જ્યારે હુંકાર જતો રહે, અને હૃદયનો વિશુદ્ધ ભાવ ત્યારે જ ભળે છે જ્યારે હુંપણું જાય અને હુંપણું ભૂલીને થયેલી પ્રાર્થના એની અડધી સ્તુતિ પણ ભગવાનને રાજી કરે છે. હુંપણું ભૂલીને કરેલી અડધી સ્તુતિ પણ ભગવાનના મોટા પુરુષોને રાજી કરે છે. હુંપણું ભૂલીને કરેલી થોડી સેવા પણ ભગવાનના સંતો ભક્તોને રાજી કરે છે. રાજા છે એને પોતાનું રાજાપણું ભૂલી એક ભગવાને મારી ઉપર કેવડી મોટી દયા કરી કે મારા રાજ્યમાં પધાર્યા. આપણે પણ વિચારવું જોઈએ કે આપણી ઉપર મહારાજે કેવડી મોટી દયા કરી કે આપણને આ જન્મે મળી ગયા. આવા મોટા મહારાજ ક્યાંથી મળે, આવા મોટા મહારાજ. મહારાજ એક વખત ગામ ખોખરીના ગરાસિયા ડોસાજી ગઢડા મહારાજ પાસે સભામાં આવ્યા હતા. મહારાજ કે વાસુદેવ ભગવાનનું બધું કર્યું થાય છે. ત્યારે ડોસાને મનમાં એવો ગાંઠ થયો કે મહારાજ એમ કેમ નહીં કહેતા હોય કે અમે ભગવાનજી અને અમારું કર્યું થાય છે, એવું કેમ કે છે વાસુદેવ ભગવાનનું કર્યું થાય છે. મહારાજ સંકલ્પ જાણી ગયા. મહારાજ કે અમે ભગવાન છીએ, અવતારના અવતારીએ છીએ, બીજા અવતાર પૂર્વે અમે ધારણ કર્યા હતા, પણ અમે તો અનંત બ્રહ્માંડના આધારરૂપ જે અક્ષરધામ તેમાંથી આવીએ છીએ, અને બીજા અવતાર કરતાં આ વખતે અમે વધુ સામર્થ્ય બતાવી છે. અનંત બ્રહ્માંડમાં તો અમારા અક્ષરધામના રૂવાડામાં અનુની પેઠે અનંત બ્રહ્માંડો ઉડે છે. ડોસાજી સાંભળીને વિચારમાં પડી ગયા, કોહો આવડા મોટા મહારાજ મળ્યા છે અમને, આવડા મોટા. શ્રીજી મહારાજ એકવાર કરિયાની પધાર્યા હતા, કરિયાના ગામમાં મોટા મોટા સાધુન બાઈઓ બધા આરે હતા. સાંજના સમયે સભામાં મહારાજ બેઠા હતા. ત્યાંથી મહારાજ અવડા ફરી અને કરનું એટલે હાથનું અને નેત્રનું લટકું કરવા લાગ્યા. આમ સભા હાલતી હતી ને મહારાજ આમ ફરી ગયા અને કંઈક લટકું કર્યું મહારાજે. પછી મહારાજ પાછા સવડા થઈ ગયા. તે રાત્રે બધી બાઈઓ ભેગી થઈ અને મહારાજ પોઢ્યા હતા ત્યાં મહારાજના દર્શન કરતાં કરતાં વાત પૂછી કે મહારાજ આજે તમે ઓલું આમ ફરીને આમ હાથનું લટકું કરતા હતા, નેત્રનું લટકું કરતા, એ શું કરતા હતા? મહારાજ કાંઈ બોલ્યા નહીં. થોડી વાર થઈ પાછી બીજી વાતો કરીને ફરી મહારાજને પૂછ્યું, મહારાજ પેલું હાથનું લટકું કરતા હતા, નેત્રનું લટકું કરતા, તમે શું કરતા હતા? મહારાજ કાંઈ બોલ્યા નહીં, હસ્યા. ત્રીજી વખત પૂછ્યું, મહારાજ ઓલું તમે શું કરતા હતા, કોને મહારાજ? ત્યારે મહારાજ કે અહીં તમને અમારા દર્શન થાય છે પણ બ્રહ્માંડાધિપતિ મોટા દેવને થતા નથી,
એટલે એ બધા દેવો નરનારાયણ પાસે ગયા હતા અને નરનારાયણ દેવ પાસે જઈને એમણે પ્રાર્થના કરી કે નરનારાયણ દેવને પ્રાર્થના કરી કે અમને તમે શ્રીજી મહારાજના દર્શન કરાવો. એટલે નરનારાયણ દેવ એ બધાને લઈને આવ્યા હતા તે અમને નરનારાયણ દેવની મોહબત છે ને, એટલે અમે એ બધાને દર્શન તો દીધા, પણ એમાંથી જેને અમારી આજ્ઞા માની હતી એની ઉપર રાજી થયા અને જે લોકોએ આગું પાછું કર્યું હતું ને એ બધાને ઠપકો દીધો, એટલે આહાથામ કરતા હતા. આ નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં 106 નંબરની વાત છે. હવે આવા મોટા મહારાજ એ આપણને મળી ગયા, એ કેવડી મોટી વાત. બ્રહ્માંડાધિપતિઓને દર્શન નથી અને નરનારાયણ દેવ પાસે જઈને પ્રાર્થના કરવી પડે. અરે ગોપાળાનંદ સ્વામીની વાતમાં તો ત્યાં સુધી આવે છે કે સ્વામી કે વિજ્ઞાનદાસજી સમાધિમાં ગયા અને જોયું ત્યારે ત્યાં સાંભળ્યું કે નરનારાયણ મહારાજે કહ્યું કે નરનારાયણ દેવને અંદર આવવા દો દરવાજેથી. એવા મોટા મહારાજ વ્યાપકાનંદ સ્વામીને 24 અવતારો સ્તુતિ કરતા શીતળદાસને બતાવે અક્ષરધામની અંદર. એવા મોટા મહારાજ, એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું તે મળ્યા છો મને આજ, જીવન જાણું છું મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું છો અવતાર ના અવતારી, જીવન જાણું છું. આવા મોટા મહારાજ એ તમે મને મળી ગયા, આજ મળ્યા છો, એ તો નાથ કરી છે દયા, જીવન જાણું છું. તમે મારી પર દયા કરી છે બરું, તમે બિરુદ તમારું પાડ્યું, જીવન જાણું છું, જોયું નહીં કર્તવ્ય અમારું, જીવન જાણું છું. રોજ મહારાજને પ્રાર્થના કરવી, રોજ એક સ્તુતિ, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા એક જ વાત મહારાજને કહ્યા કરવી, હે મહારાજ તમે ક્યાં, હું ક્યાં, ક્યાં તમે ને ક્યાં હું, મારો ને તમારો મેળાપ પ્રભુ આ કીડી કુંજરનો મેળાપ તમે કરી દીધો છે, મારા હાથની તો વાત નહોતી, મને મોટા પુરુષનો યોગ મહારાજ તમે દઈ દીધો છે, મારા હાથની વાત નહોતી, તમે મારી પર કેટલી દયા કરી. બસ મહારાજે જે દયા કરી છે ને એને દિવસમાં 5, 10, 25, 50 આપણી જેવી સ્થિતિ, આપણી જેટલી કેપેસિટી, આપણને જેટલું અનુસંધાન, બસ મહારાજની એ પ્રાર્થના કર્યા કરવી આર્તર દયે, અતિ ભાવથી. મહારાજ બહુ મોટી દયા કરી, તમે બહુ મોટી દયા કરી, બહુ દયા કરી. બીજું મહારાજ અગર રડ્યા કરું ને ખોટું, એના કરતાં મહારાજની દયા વિચારીને રડવું ને એ ભક્તનું લક્ષણ છે કે મારી ઉપર કેવડી મોટી દયા, મારી લાયકાત શું અને મારી પ્રાપ્તિ શું, મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ કેટલી મોટી છે, આનો વિચાર મુમુક્ષુ માત્ર એ અખંડ કરવો જોઈએ. એની એનાથી જે અંતરમાં સુખ આવે, એનાથી જે અંતરમાં મહારાજનો રાજીપો આપણને દેખાય, એનાથી જે ભગવાનના મોટા પુરુષો સંતો ભક્તો આપણી પર રાજી થાય, એ રાજીપો બહુ જુદી પ્રકારનો હોય, અંતરમાં અખંડ સુખ વર્ત્યા કરે. આપણી લાયકાત, મારી લાયકાત અને મારી પ્રાપ્તિ બેનો વિચાર દિવસમાં થાય તો એક વખત, વધુ થાય તો બે વખત, થાય તો 25, 50, 100 વખત, પણ ઓછામાં ઓછું એક વખત દરેક મુમુક્ષુએ વિચારવું જોઈએ મારી લાયકાત અને મારી પ્રાપ્તિ. આ રાજા ભુજનો રાજા હોવા છતાં વિચારે છે મારી લાયકાત કરતા મારે ત્યાં મહારાજ તમે પધાર્યા, મારા બહુ મોટા ભાગ્ય છે. ભુજના નાગર ગણપતરામ હરિરામ જે હરિભક્ત હતા અને વલ્લભજી અને ત્રણેય શ્રીહરિના ચરણોમાં પડ્યા, ત્યારે સુથાર જ્ઞાતિના ગડિયારી હિરજીભાઈ સુંદરજીભાઈ અતિ સારા હરિભક્ત હતા, તે પણ શ્રીહરિના ચરણોમાં પડ્યા. તે બંને ભાઈઓના ત્રણ પુત્ર રણછોડ, હરિ ને કુરજી, તે સૌ પણ શ્રીહરિને પગે લાગ્યા. વિપ્ર નરસિંહરામ અને તેના બે પુત્ર પ્રાગજી ને ભાણજી ત્રણે ત્યાં શ્રીહરિની પાસે આવીને પગે લાગ્યા. હરિભક્તોમાં શિરોમણી ને મતવાલા ગંગારામ મલ એના બધા કુટુંબીઓ આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. કાયસ્થોમાં મહેતા નથુભાઈ, એના પુત્ર શિવરામ, હરજીવન, ઠક્કરમાં ઉકાભાઈ, અલૈયા, એ બેને વલ્લભજી કોઠારી, ભગવાનજી મનજી, રામદાસ, મોરારજી, રતનજી, ડોસાભાઈ, જીવરામ, લીલાધર, મૂળજી રાજગર, એ આદિ અનંત હરિભક્ત, અનેક હરિભક્તો શ્રીના દર્શન કરીને ચરણોમાં પડ્યા. આ મોટા સંતોએ કેટલા નામ યાદ રાખ્યા, આપણને એક એક ગામના નામ યાદ રાખવું હોય તો ના રે, આટલા ગ્રંથોમાં નામ લખ્યા તોય પાછા જેટલા યાદ હશે એ ટૂંકમાં મુખ્ય મુખ્યના લખ્યા હશે, આ બધાયના હશે પણ ગ્રંથનો વિસ્તાર ન થઈ જાય એટલે મુખ્ય મુખ્યના લખ્યા.
આદિક અનેક હરિભક્તો શ્રીના દર્શન કરીને ચરણોમાં પડે. એ વખતે બંને હાથ જોડીને મહારાવ બોલ્યા, હે બહુનામી સ્વામી, આપ હાથી ઉપર બેસીને શહેરમાં પધારો. પછી મહારાવે મોતીજડી તંબાડીવાળા હાથીને પાસે બોલાવ્યો, જે લેવડાવ્યો હતો ને મોતીજડી તંબાડી લેવડાવી હતી મહારાજ માટે સ્પેશિયલ, એ હાથીને બોલાવ્યો. રાજાએ પોતાના હાથમાં શ્રીહરિનો હાથ લીધો, હાથી ઉપર બેસાડી દીધા. રાજા શ્રીહરિની પાછળ આવીને બેઠા. મિયાં ફતેહ મહંમદે આવીને શ્રીહરિને સલામ કરી. ફતેહ મહંમદ જેને આ બધું આયોજન કર્યું, મુસલમાન છે પણ ભગવાનને ઓળખે છે, એને ભગવાનને સલામ ભરી પોતાના ઇસ્લામ પ્રમાણે. તે સમયે રાજા ચામર કરવા લાગ્યા, ચોપદારો મુખથી નેકી પોકારવા લાગ્યા. કેટલો રાજા નિર્માની, પાછળ ચામર કરવા લાગ્યો, મહારાજને આગળ બેસાડે. શ્રીહરિ બેઠા હતા તે હાથી જ્યારે ચાલ્યો ત્યારે બધી સવારી ચાલી. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા, તેનો અવાજ આખા આકાશમાં વ્યાપી ગયો. શહેરના હરિભક્તો એ વખતની શોભા જોઈને ઘણું આશ્ચર્યચકિત થઈ ગયા. ભૂજ શહેરની ચોતરફ અપાર બાગ બગીચાઓ હતા, તેમજ વિવિધ પ્રકારના ઘટાદાર વૃક્ષો પણ શોભી રહ્યા હતા. શહેરમાં અનેક પ્રકારના બંગલાઓ હતા, તે આકાશમાં ઘણા જ ઊંચા સોનાના કળશવાળા અને અતિશય સુશોભિત હતા. વૃક્ષોના ઉપર અનંત પક્ષીઓ બેઠા હતા, તે શ્રીહરિને જોઈને ચૂપ થઈ ગયા. પક્ષીઓ બધા સ્થિર થઈ ગયા. જાને ચિત્રયા લેખ્યા છે બીતે રે, પ્રેમાનંદ સ્વામીએ લખ્યું. જ્યારે શ્રીજી મહારાજ ચાલ્યા જતા હોય, શ્રીજી મહારાજની સવારી નીકળી હોય, ત્યારે મનુષ્ય માત્ર, પશુ પક્ષી આદિક પણ જેમ ચિત્ર દોરેલા હોય એવા થઈ જતા. પક્ષીઓ બધા ચૂપ થઈને ભગવાનની સવારીના દર્શન કરવા લાગ્યા, સ્થિર થઈ ગયા, જાણે ચિત્ર દોરેલા હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું. શ્રીહરિએ શહેરનો દરવાજો જોયો, તે આકાશ સુધી ઊંચો હતો. તેના ઉપર રંગબેરંગી જુદી જુદી ભાતના નિશાનો ફરકી રહ્યા હતા. કોટ ઉપર સુંદર કાંગરા અને બુરજનો કોઈ પાર ન હતો. શત્રુ આક્રમણ કરી ન શકે એટલા માટે બુરજ ઉપર તોપો ચડાવી દીધી હતી. આ બધું પહેલાંનું રાખવું પડતું, પહેલાંના જમાનામાં આ બધા કિલ્લાઓ તમે જે જૂના જૂના હોય ને એના માથે તોપો રાખે, એટલે બહારથી કોઈ ચડાઈ ના કરે. શ્રીહરિ જ્યારે શહેરમાં પ્રવેશ્યા ત્યારે શહેરના લોકોની ભીડ ઘણી થઈ. શહેરમાં દુકાનો ને હવેલીઓ ત્રણ ત્રણ ને સાત સાત માળની હતી. આજે માળ નીકળે એમ નહીં, તે જમાનામાં હતા હાથ હાથ માળની હવેલીઓ. ભવનોના દરવાજે મોતીના તોરણો બાંધેલા હતા. શહેરના જેટલા રાજમાર્ગો હતા એ બધા વિચિત્ર રીતે શણગાર્યા હતા. કેળાની લૂમવાળા કેળના સ્તંભ એક હારમાં રોપ્યા હતા, કેળાની લૂમ સહિત રાખ્યા હતા. કેળના સ્તંભ એટલે બહુ સરસ લાગે. જેના મનમાં જેવો ભાવ હતો તે પૂર્વજનોએ તેવો સેવાનો લાભ લીધો. જાકે મન જે સો ભાવા તે સો પૂરજન લીને લાવા, કનક કલશ કે શોભા બનાય, કનક કલશ કે શોભા બનાય, દ્વાર દ્વાર પર ધરે લાઈ, દ્વાર દ્વાર પર ધરે લાઈ, ઇન્દ્રપુરી સમ શોભા કરાઈ, વર્ણન કરત પારન લાઈ, આબ્રન પેરી જન સબ આયે, આબ્રન પેરી જન સબ આયે, બજાર મે ઉભે નમાય, બજાર મે ઉભે નમાય. દરેક ઘરની આગળના ભાગમાં સોનેરી કળશ સ્થાપીને શોભા બનાવી. દરેક દરવાજે બિલોરી કાચના ઝાડ લટકાવ્યા. બીજા દીવાઓનો તો કોઈ પાર જ ન હતો, એવી અપાર શોભા બનાવી હતી. ભુજ નગરીની શોભા ઇન્દ્રપુરીના જેવી કરી હતી. આ તો ધામના જેવી થઈ હોય, પણ આ લોકમાં સમજાવવા માટે કહેવું પડે કે ઇન્દ્રપુરી જેવી. ભગવાનને કોઈ ઉપમા આ લોકની સંભવે જ નહીં, એ તો અનુપમ છે. પણ સમજાવવા માટે પીપળના પાન સરખું ભગવાનનું ઉદર, તે શું પીપળના પાનની ઉપમા? પણ આ લોકના મનુષ્યએ બીજું જોયું જ નથી તો એ જ દેવી પડે ને. પાકા ગિલોડા જેવા ભગવાનના હોઠ, તે શું ગિલોડા જેવા હોઠ? દઈ દઈને ઉપમાં ગિલોડા, પણ આને બીજું કાંઈ જોયું જ નથી તો હું દેવું? જે અનુપમ છે એને શું ઉપમાં? આને જે જોયું હોય એટલી દેખ, આ ઊંચામાં ઊંચું સમજે તો આને ખબર પડે કે આવું છે, કાંઈક અનુમાન કરી શકે. બાકી ભગવાન યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહજ એવા છે, એ વાણીથી વર્ણન થઈ શકે એવા નથી. એ તો ગુંગે ખાતો ગુડ, એને કોઈ ઉપમાઓ સંભવે નહીં એવા છે. પણ આ મનુષ્ય, આ લોકના મનુષ્યને સમજાય એટલે મોટા સંતોએ બધી ઉપમાઓ દીધી સમજાવવા માટે.
લલાટમાં શુભ કેસરી ચંદન ચર્ચ્યું હતું. ઘરના કપૂર કસ્તુરી અને અગરુના ધૂપ ઠેક ઠેકાને કરેલા હતા. શ્રીહરિએ તે વખતે મોતીના અને સોનાના અપાર શણગાર કર્યા હતા. લલાટમાં શુભ કેસરી ચંદન ચર્ચ્યું, તેના મધ્યમાં કુમકુમનો ચાંદલો કર્યો હતો. પૂર્ણ ચંદ્રના સમાન મુખની શોભા ચારે બાજુ છવાઈ ગઈ હતી. નગરજનો મૂર્તિના દર્શન કરતા હતા, કોઈને તૃપ્તિ થતી ન હતી. શ્રીહરિના દર્શન કરીને પોતાના શરીરનું ભાન પણ ન રહ્યું હોય એવા થઈ ગયા હતા, કાષ્ટવત થઈ ગયા હતા દર્શન કરતા. અને જેને જેમાં રસ હોય ને ત્યાં કાષ્ટવત જ થઈ જાય. જે વસ્તુ ગમતી હોય, કોઈને માની લો ગેમ જોવી ગમે છે, એ ગેમ જોતો હોય ને કાષ્ટવત થઈ જશે. જેને મૂવી જોવી ગમે છે એને મૂવી જોતો હશે, કાષ્ટવત થઈ જશે. એને બિલકુલ કોઈ ડિસ્ટર્બન્સ પણ નહીં ગમે વચ્ચે કાંઈ, અરે કદાચ થાય પણ નહીં ડિસ્ટર્બન્સ, અને કદાચ થશે તો એને ગમશે નહીં. ત્યાં સુધી કે ભૂખ્યો હોય અને જમવાની થાળી લઈ જાઓ, પણ એને ગમતું હોય એવું જોવાનું કે સાંભળવાનું ચાલતું હોય ને તો તમારી થાળીને ઠોકર લગાવે કે અત્યારે ટાઈમ મળ્યો. કેમ? એમાં રસ છે. એમ જેને ભગવાનની મૂર્તિમાં રસ જાગે એ કાષ્ટવત થઈ જાય આ લોકની અંદર. હમણાં ઓલા ભગત ગારાવાળા થઈ ગયા હતા, પોતાને નહોતી ખબર, કાષ્ટવત થઈ ગયા હતા. મને ભગવાનની મૂર્તિમાં હેત કરવા માટે તો આપણો જન્મ છે. આપણો જન્મ જ ભગવાનની મૂર્તિમાં હેત કરવા માટે છે. બીજી બહુ અનંત જગ્યાઓએ કાષ્ટવત થયા, હવે બસ એક પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં કાષ્ટવત થવાનું છે. એમાં ચોંટી જવાનું છે, આ પીવડા ઘનશ્યામ મહારાજમાં ચોંટી જવાનું છે. અનંત વાજિંત્રો વાગતા હતા, તેનો અવાજ બધે વ્યાપી ગયો ત્યારે પૂરજનોના મનને હરતા શ્રીહરિ બજારમાં આવી રહ્યા હતા. ભવ, બ્રહ્મા, દેવરાજ, ઇન્દ્રાદિક અનંત દેવતાઓ વિમાનમાં બેસીને આવ્યા. કેસર, ચંદન વગેરે સામગ્રીને ઘણા પુષ્પો પૂજા કરવા માટે લાવ્યા. જે દેવોના ગાંધર્વ કહેવાય છે બધા વિમાનમાં બેસીને ત્યાં આવ્યા. તેઓ વાજિંત્રો વગાડીને ગાવા લાગ્યા. અપ્સરાઓ પણ વિવિધ પ્રકારે નાચવા લાગી. ચારણ જાતિના અને બીજી માંગન જાતિના લોકો ધર્મવંશ અર્થાત શ્રીજી મહારાજનો યશ ગાવા લાગ્યા. નટ લોકો આગળ રહીને નૃત્ય કરતા હતા, તેમજ બધા નર્તક લોકો પણ આવીને નાચતા હતા. તેમજ આતશબાજીના ખેલ થતા હતા. દારૂખાનું આતશબાજી થતી હતી. ચોતરફ પુષ્કળ પ્રમાણમાં ગુલાલ ઉડાડતો હતો. આકાશમાંથી દેવતાઓ કેસર ચંદનનો છંટકાવ કરીને પુષ્પોને વરસાવતા હતા. કેવું વાતાવરણ સર્જાય! ભગવાન જ્યારે પધારે ત્યારે કેવું વાતાવરણ આ પૃથ્વી પર સર્જાય, આ તો ખાલી વર્ણન લખ્યું છે સ્વામીએ અને શબ્દોમાં લખ્યું છે, પણ એ કેવું વાતાવરણ દિવ્ય બની ગયું હોય જ્યારે પરમાત્મા પધારે ત્યારે. સાકરના નાના નાના ટુકડા આકાશમાંથી દેવોએ વરસાવ્યા. સાકરે દેવોએ ઉપરથી વરસાદ કર્યો, નીચેવાળા જમે પ્રસાદીની. તે દેખીને બધા લોકોને ઘણું આશ્ચર્ય થયું કે આજે દેવતાઓએ આ નવું કર્યું. કેસર ચંદન તો વરસાવતા હતા, પણ આજે સાકર વરસાવી. બાકી આ સાકર વરસાવી આવું વર્ણન હજુ મારી જાનમાં અત્યાર સુધીમાં આપણે જેટલા ગ્રંથ આટલા તરંગો વાંચ્યા એમાં જો હાકરનો વરસાદ કોઈ દી કર્યો હોય, આ પહેલો વહેલો હાકરનો વરસાદ કર્યો આજે એવું લાગ્યું. પછી ક્યાંક જાન બહાર રહી જતું હોય તો ભગવાનને ખબર, પણ લગભગ આટલા તરંગ સુધી હજુ સાકરનો વરસાદ દેવતાઓએ નહોતો કર્યો. આ વખતે આ નવું એક્સ્ટ્રા ઓર્ડિનરી લઈ આવ્યા, સાકરનો વરસાદ કર્યો. નાના નાના ટુકડા વાગે નહીં એવા. અને તે દેખીને બધા લોકોને ઘણું આશ્ચર્ય થયું. શ્રીહરિ જ્યારે રાજ દરબારમાં મહોલ આગળ આવ્યા ત્યારે રાજભવનના લોકોએ શ્રીહરિના દર્શન કર્યા. તેમણે ઓઝલમાં રહીને મોતીના થાળ ભરીને શ્રીહરિને વધાવ્યા. જે રાજભવનના બહેનો હતા એને ઓઝલમાં રહીને દર્શન કર્યા, મોતીથી ભગવાનને વધાવ્યા. તેઓએ કોઈ લોકોને દેખાવા દીધું નહીં. હિરજી સુથાર રાજ દરબારના ઘણા માનીતા હતા. ત્રણ માળના રાજભવનમાં શ્રીહરિનો ઉતારો કરાવ્યો. શ્રીહરિ હાથી ઉપરથી ઉતરીને પલંગ ઉપર બેઠા. શ્રીહરિએ મહારાવ ઉપર ઘણો રાજીપો દર્શાવીને મોજ આપી. એમણે ફૂલના હાર પહેરાવ્યા, સોનાના વરખ ચડાવેલા પાનબીડા આપ્યા. પાનબીડાને સોનાનું વરખ ચડે એવું પાનબીડું દીધું મહારાજે, અને મીઠા વચને બોલાવીને તેમને રાજી કર્યા. શ્રીહરિના સ્વરૂપની ભારે લાવણ્યતા જોઈને એ સમયે મહારાવ બોલ્યા, હું આપને દેવોના પણ દેવ જાણું છું. અમારા મનમાં આપણા પ્રત્યે ઘણું જ માન છે. આપ આ ભુજનગરમાં નિવાસ કરીને રહો, હવે ક્યાંય જતા જ નહીં. આ રાજ્ય તમારું, આ દરબાર તમારો, હું તમારો. સોનાના વરખવાળા પાનબીડા તમે જમો તો જમો, મને પ્રસાદી ના દેજો, પણ અહીંથી જાતા નહીં, આવે અહીંયા જ રહો. અમે આપને સારી જગ્યા આપીશું. આપ કાયમને માટે બધા કચ્છ દેશમાં ધર્મનો ઉપદેશ કરો. પરમેશ્વર સિવાય બીજા કોઈ જીવોને ધર્મ
બીજા કોઈ ધર્મમાં જીવને ચલાવતા નથી, પણ સૌ લોકો અધર્મ ચલાવે છે તેથી ધર્મનો ઉદય થતો નથી. પ્રભુ તમે એ રહો, તમે ધર્મના ધારક છો ને ધર્મના વાહક છો, ધર્મ પુત્ર છો, તમે અહીં રહેશો તો આ કચ્છ દેશની અંદર ધર્મનું સ્થાપન થશે. કારણ કે અધર્મી લોકો જાજા છે, ધર્મનો કોઈ ઉપદેશ જ નથી કરતું. આપના સંતોના જેવી રીત તો ત્રિલોકીમાં ક્યાંય નથી. જ્યારે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ભગવાન શ્રીહરિથી પ્રભાવિત થયો છે ને, ત્યારે ઘણી બધી બાબતોમાં મહારાજના લાવણ્યતા જોઈને, મહારાજની મૂર્તિ જોઈને પ્રભાવિત થયા હોય એ તો છે જ, પરંતુ ઘણી બધી બાબતોમાં ઘણા બધા લોકો સંતોની રીત જોઈને પ્રભાવિત થયા હતા. સ્વામિનારાયણ ભગવાનના સંતોની રીત કેવી છે, એનું બોલવું, એનું બેસવું, એનું જોવું, એનું સૂવું, એનું હસવું, એ કેવું છે? અલૌકિક. સંત અલૌકિક, વસંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક. આય સંતની રીત જોઈને લોકોને પ્રતીતિ આવતી કે જેના સંત જ આવા છે, તો એ જેને ભજે છે એ પરમાત્મા કેવા હોય? સંતોની એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સત્સંગી થાય. સંતોની ક્રિયા જોઈને, સંતોનું વર્તન જોઈને લોકોને હેત થઈ જતું. અહીંયા આગળ આ રાજા પણ એ જ શબ્દ કહે છે, તમારા સંતોના જેવી રીત તો ત્રિલોકીમાં ક્યાંય નથી. આવી રીત હોય? આ રીત જ હાવ નોખી છે, નહોતી દીઠી, નહોતી સાંભળી. આ તો ભગવાન પોતે લઈને આવ્યા. તેમને સ્ત્રી અને ધનમાં રાગ નથી. આ ધર્મ નિયમ દેવો અને મનુષ્યોથી પણ અધિક છે, કેમ જે તેનાથી પણ પાડી શકાતા નથી. એટલે જ શ્રીજી મહારાજ ગરડા અંત્યના 26માં એમ કહે છે, ઇન્દ્રિયો અંતઃકરણને ડાબીને વર્તે એવા જે સંત, એને એવા જાણવા, દેવ જેવા પણ ન જાણવા, મનુષ્ય જેવા પણ ન જાણવા, જેને કલ્યાણી છું એને ભગવાનની પેઠે એવા સંતની સેવા કરવી. પુરુષોએ પુરુષમાં રહેલા સંતને, સ્ત્રીઓએ સ્ત્રીમાં રહેલા સાંખ્યોગી બેન, એની સેવા કરવી. મહારાજે અંત્યના 26માં કીધું, દેવ જેવા ન જાણવા, મનુષ્ય જેવા ન જાણવા. આ રાજા પણ એમ કહે છે, મને તમારા સંતોનું વર્તન જોઉં છું ત્યારે એમ લાગે છે કે દેવને મનુષ્યમાં આવી ક્રિયા હોય જ નહીં. જેને સંતનો ગુણ આવે એ ભગવાનમાં તુરંત ચોંટી જાય. જેમ જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય એમ એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. મહાનુભાવાનંદ સ્વામીનો પ્રશ્ન, ગરડા પ્રથમ પ્રકરણનું 98 વચનામૃત. ભગવાનની ભક્તિ શું? ભગવાનમાં હેત વધી જાય જેમ મોટાનો ગુણ ગ્રહણ કરે. સંતનો ગુણ ગ્રહણ કર્યો, ભગવાનમાં હેત વધી ગયું. આપનો બધો જ ધર્મ દેવ મનુષ્યાદિ બધા કરતાં અધિક છે. આ મર્મને અધર્મી લોકો સમજતા નથી, કેમ જે તેમની બુદ્ધિ અધર્મમાં રત છે. ગમે એવા મોટા ભગવાન આવે, ગમે એટલા સારા સંત આવે, ગમે એવા મોટા મુક્ત આવે, પણ અધર્મી જે છે એ ક્યારેય પણ એની રીતને અને એના મહિમાને સમજી શકતા નથી. ધર્મવાળા જે છે, મુમુક્ષુ છે, એ જ સમજી શકે છે. આવી વાત ભુજના મહારાવ એટલે કે મહારાજા ભગવાન શ્રીહરિ આગળ આવી વાતો કરે છે, સ્તુતિ કરે છે. એમના દરબારગઢમાં મહારાજ વિરાજમાન છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના પંચમપુરમાં કચ્છ ભુજના હરિભક્તોએ શ્રીહરિને સન્માનપૂર્વક શહેરમાં પધરાવ્યા એ નામે 55મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની